Seorang saiz program 5 Visay Gani Berapa? Hove apne swadhyay 5 Pani kare karta Hema apne dakhla number 3 jo karse Hove dakhla number 3 jani under નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરવાની છે આપણે શું કરવું છે કઈ જોડ કોટિકોણની છે અને કઈ જોડ પૂરક કોણની છે કોટિકોણની જોડમાં આપણે શું કરવાનું છે તો કે જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય તો કોટિકોણની જોડ કહેવાય છે જે બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય તો તેને પૂરક કોણની જોડ કહેવામાં આવે છે હવે એમાં નંબર 1 65 અંશ અને 115 બીજું 63 અને 27 63 + 27 કરો 7 × 10 અને 6 × 7 6 × 8 = 90 બરાબર તો 90 90 જે આપણે રાસાયણિક જોડ છે કોટિકોણની જોડ છે એ રીતે ત્રીજું સરવાળો કરતા તો આપણે ને કયું છે 112 + 68 112 + 68 બરાબર 8 × 10 બની 1 6 × 7 = 8 180 એટલે આ સેને જોડ છે પૂરક કોણની જોડ છે હવે નંબર 4 130 અંશ ને 50 અંશ 130 થી અંદર 50 ઉમેરીએ તો કેટલા આવશે 180 અંશ આવશે 45 અંશ અને 45 અંશ 45 × 45 એટલે કેટલા થાય 90 અંશ થાય બરાબર 45 × 45 એટલે કઈ જોડ બનશે કોટિકોણની જોડ બનશે છઠ્ઠામાં 80 ને 10 80 + 10 તો આપણે કઈ જોડ બનશે 80 + 10 એટલે 90 એટલે કોટિકોણની જોડ બનશે બરાબર હવે દાખલા નંબર 4 એવો ખૂણો શોધો કે જે તેના કોટિકોણ જેટલો હોય આપણે એવું કીધું છે કે એવો ખૂણો શોધો કે જે તેના કોટિકોણ જેટલો હોય હવે ધારો કે બરાબર એવો ખૂણો શોધાય તો ધારો કે એક ખૂણામાં 1 અંશ છે બરાબર હવે તેના કોટિકોણનું માપ પણ કેટલું છે 1 અંશ બરાબર એટલે જે ખૂણો છે x એના કોટિકોણનો માપ પણ x અંશ છે હવે આપણને ખબર છે કે કોટિકોણ ની બે કોટિકોણની જોડના બે ખૂણાનો સરવાળો કેટલો થાય 90 અંશ થાય એટલે કોટિકોણની જોડના બરાબર 90 અંશ થાય x + x
बराबर म्यू, में x बराबर म्यू, x बराबर म्यू ना छेदमा बे, x बराबर 45 अंश, बराबर, એટલે આપણને કેટલા મળ્યા 45 અંશ, એ 45 અંશ નો ખૂણો એવો છે કે જેના ત્રિકોણનું માપણ સરખું છે અને એ ખૂણો પણ એ જ મળે છે. હવે દાખલા નંબર 5 એવું કીધું છે, એવો ખૂણો શોધો કે જે તેના પૂરક કોણ જેટલો હોય. ધારો કે ખૂણાનું માપ કેટલું છે, x અંશ છે, બરાબર, તો તેના પૂરક કોણનું માપ કેટલું છે, x અંશ છે, બરાબર, ખૂણાનું માપ પણ x અંશ છે, પૂરક કોણનું માપ પણ x અંશ છે. હવે પૂરક કોણની બે જો, પૂરક કોણની જોડના બે સ્થાનમાં કેટલું થાય, તો કે 180 અંશ થાય, બરાબર, એક્સ વત્તા એક્સ બરાબર 180 અંશ, માટે 2x બરાબર 180 તો x બરાબર 180 ભાગ્યા 2 તો x બરાબર 90 અંશ થાય, એટલે ખૂણાનું માપ કેટલું થયું, 90 અંશ થયું, બરાબર. હવે દાખલા નંબર 7માં બે ખૂણા પૂરક હોઈ શકે જો તે બંને લઘુકોણ હોય, બરાબર. હવે બે ખૂણા પૂરક હોઈ શકે જો બંને લઘુકોણ હોય. હવે બે કોઈ પણ બે લઘુકોણના માપનો ખૂણો સરવાળો 180 કરતાં ઓછો છે. લઘુકોણ ખૂણા હોય એનો માપનો સરવાળો આપણે કરીએ ને તો કેટલો થાય, તો કે 180 અંશ કરતાં ઓછો થાય. હવે 70 અને 80 લઈએ, બે લઘુકોણ છે તો 150 અંશ થાય, બરાબર. પછી 50 ને 60 બંને લઘુકોણ છે, બેનો સરવાળો કરો તો 110 અંશ થાય, એટલે 180 અંશ કરતા અને પૂરક કોણમાં તો કેટલા જોઈએ, 180 અંશ જોઈએ ને, માટે બે લઘુકોણ એ પૂરક કોણ હોઈ શકે નહીં. બીજું પૂછ્યું છે ગુરુકોણ, હવે બે ગુરુકોણના માપનો સરવાળો, હવે ગુરુકોણ બંને ગુરુકોણ હોય તો એનો 180 અંશ, હવે 110 ચાલો 100 લઈએ, એક ખૂણો 100 નો લઈએ તો બીજો ખૂણો તો કે 80 તો લઘુકોણ જ થાય, બરાબર, એટલે બે ખૂણા ગુરુકોણ ના હોઈ શકાય, 100 અને 100 બે લઈએ તો 200 થઈ જાય, જે 180 અંશ કરતા વધી જાય છે, એટલે બે ગુરુકોણના માપનો સરવાળો 180 અંશ કરતા વધી જાય છે, એટલે બે ગુરુકોણ એ પૂરક કોણ હોઈ શકે નહીં. બે કાટકોણના માપનો સરવાળો 180 અંશ, હવે આપણને કાટકોણ હોય તો જો આપણે બે ખૂણા પૂરક લઈએ અને કાટકોણ હોય તો 90 વત્તા 90 બરાબર 180 અંશ થાય, માટે બે કાટકોણ એ પૂરક કોણ હોય શકે, બરાબર. હવે દાખલા નંબર 8, એક ખૂણો 45 અંશ કરતા મોટો છે, તેનો ત્રિકોણ 45 અંશ થી મોટો અને 45 અંશ જેટલો કે 45 અંશ કરતા નાનો હોય, બરાબર. હવે જો એક ખૂણો 45 અંશ કરતા મોટો છે, બરાબર, તો 45 અંશના ખૂણા થી મોટા માપનો ખૂણો ત્રિકોણ 45 અંશના માપથી નાના ખૂણા માપનો છે. હવે જો 45 અંશથી 45 અંશનો ખૂણો એના કરતા મોટો છે, બરાબર, ત્રિકોણ કીધું છે એટલે 90માંથી આપણે જો 45 બાદ કર્યા તો 45 હોય. હવે એક ખૂણો 45 અંશ કરતા મોટો છે, હવે 45 અંશ કરતા મોટો હોય
તો 50 અંશ હોય તો 90 માંથી 50 કાઢ કરી તો કેટલા થશે તો 40 અંશ થશે બરાબર તો તેનો મોટીકોણ 45 થી મોટો હોય કે 45 થી નાનો હોય તો 45 થી મોટો ખૂણો હશે હવે 45 ને 46 થી લઉં તો 90 માંથી 46 કાઢ કરું તો ચાલ બરાબર હવે દાખલા નંબર 10 કરાવો એમાં આપણને કહ્યું છે કે નીચેની આકૃતિ પર 9મો અંક થી કાર્ય કરાવે 10મા માં છે નીચેની આકૃતિ પરથી માર્ગેલા ખૂણાની જોડ દર્શાવો બરાબર હવે દાખલા નંબર 10 માં અભિકોણ અને રેખીય જોડ હવે નંબર એક અભિકોણ હવે અભિકોણ આપણે ખૂણાની જોડ દર્શાવી છે અમારે અભિકોણ કયા કયા છે તો 1 અને 4 આ 1 અને 4 ખૂણો 1 અને ખૂણો 4 અભિકોણ છે અને જો આ ખૂણો 5 અને 2 વત્તા 3 આ 2 ખૂણા બરાબર આ અભિકોણ છે બરાબર એટલે અભિકોણ કયા કયા છે સમ સામે 1 અને 4 અને 5 ની સામે 2 ને 3 છે એમાં બીજું કયું છે રૈખિક જોડ અમારા રૈખિક જોડના ખૂણા કયા કયા છે બરાબર તો કે જુઓ 4 અને 5 બાજુ બાજુ અને ખૂણો 4 અને ખૂણો 5 રૈખિક જોડના 1 અને 5 એ પણ શું બનાવે છે રૈખિક જોડના ખૂણા બનાવે છે બરાબર 1 અને 2 અને 3 એક જ છે 1 સાથે 2 અને 3 અને ખૂણો 2 વત્તા ખૂણો 3 ખૂણો 2 અને 3 ની સાથે ખૂણો 4 બરાબર આ રૈખિક જોડના ખૂણા રૈખિક જોડના ખૂણા બાજુ બાજુના ખૂણાને આવે 1 5 બરાબર 1 અને 5 4 ને 5 હવે આખો ખૂણો છે 2 ને 3 4 ની સાથે 2 વત્તા 3 1 ની સાથે 2 વત્તા 3 બરાબર આ રૈખિક જોડના ખૂણા થાય રૈખિક જોડના ખૂણામાં શું હોય તો કે 2 ખૂણાનો સરવાળો 180 અંશ થાય અભિકોણ સરખા હોય સમ સમયના ખૂણા સરખા હોય અને અભિકોણ કહેવામાં આવે છે